અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા વિરાટ અને સુપ્રભાત. કેમ છો બધા? મજામાં મજામાં જ છો. ને આજે ભાઈ મતદાન કરવા જવાનું છે, જો તો એવા માટે ચશ્મા બસમાં ચડાવી રહ્યા. તમને એમ થાય કે હવાર હવારમાં, એના કારણે આપણે ચશ્મા ચડાવી રહ્યા, કારણ કે મતમાં દેવા જવાનું છે. તો અત્યારે મત દેવા જવાનું છે, તો ફટાફટ અમારે ત્યાં અહીંયા સ્કૂલ છે ખોરવાડ ગામમાં, ત્યાં જવાનું છે. ને ત્યાં ફટાફટ મત દે, પછી મારે ગૌશાળે જવાનું છે. તો ત્યાં એક કામ છે, બપોર પછી હજી એક કામ છે. કામ હિ કામ હે. તો વાત કરીએ તો જય શ્રી કૃષ્ણમાં. હલો, જય શ્રી કૃષ્ણ. મારા બધાને કેમ છો? મજામાં મજામાં જીવો. અને આજ જો છે ચૂંટણી, એટલે આપણે આજ મત દેતા આવીએ, બરાબર? લઈ જાઓ. તો અત્યારે અમારે મતદાન કરવા જવાનું છે, અને મારા બાપુ દેહ માં રહી ગયા છે. મેડમજી કામ કરી રહ્યા છે. તો સવાર સવાર ના જય શ્રી કૃષ્ણ. દિવ્યાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો? બધા મજામાં જશો. અને ચા નાસ્તો કરી લીધો છે, અને હંજવારી નું કામ ચાલુ છે. વાહ ભાઈ વાહ. સરસ. તો એમ કામ કરી રહ્યા છે. તો હાલો તો ફટાફટ નાખવા જવાનું છે. તો ફટાફટ જઈ આવીએ. ના, આપણું લાલ સનેડા ને પહેરી લે, લાલ સનેડો. હાલો મળી. અને બાર નું વાતાવરણ ભાઈ એક નંબર છે ને, બહુ મસ્ત. હેઠે જરા કીડી હતી એટલે બહુ મસ્ત પવન અને જે હોય છે ને એની વાત હું કરવી. પણ અત્યારે અત્યારે ભાઈ રહેવાતું નથી, બહુ ગરમી થાય છે. મારા વાઈફ અને આપણી ધનુરાજાની ચાવી લઈ લીધી છે, લઈને જવાનું છે. બાપુની ગાડી તો એમને પડી છે, અને બાકી દૂધની ગાડીઓ અંદર તાબેલામાં પડી છે. તો હાલો ફટાફટ લઈ, મારા માં આવે એટલે ફટાફટ આપણે નીકળતા થાય, મતદાન આપી આવીએ. ત્યાં મતદાન આપી અને હું મારા માં બે છે ને પાછા ઘરે આવી ગયા, માને મૂકી અને હું ગૌશાળા આવી ગયો. ભાઈ મહેમાનની જે વાત કરતા હતા, હામદેવભાઈ આહિર કરીને છે. ભાઈ તમે બધા ઓળખતા જ હશો, પણ આપણે એમની રૂબરૂ મુલાકાત કરીએ. જય દ્વારકાધીશ હામદેવભાઈ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. હું એકેશભાઈ ને ત્યાં ગૌશાળા આવ્યો છું, અને એ તમે બધા લગભગ તમારા ઉખાણાના વિડીયા જોતા હશો, એટલે એકેશભાઈ ને મેં સવાલ પૂછ્યો કે એકેશભાઈ તમારે ગાયો કેટલી છે, એટલે એણે પણ મારા ઉખાણાના વિડીયો જોયેલા હતા, એટલે એણે મને ડાયરેક્ટ જવાબ આપ્યો નહીં. એણે પણ મને ઉખાણામાં જ કીધું કે ભાઈ મારે કેટલી ગાયો છે એ તમારે નક્કી કરીને કહેવાનું છે. એટલે હું તો વિચારમાં પડી ગયો, એટલે મને કીધું કે જો ભાઈ મારે એટલી ગાયો છે કે મારે છે ને આવી રીતે સાત આવી રીતે ફરજા બનાવેલા છે, સાત આવી રીતે ગાયો બાંધવાના, એ સાતે ફરજાની અંદર એક સરખી ગાયો બંધાય ને એટલી ગાય છે. મેં કીધું ઓકે. પછી એણે કીધું કે જો સામે દરવાજો છે ને આવવાનો ગેટ, એવી રીતે મારી પાસે ત્રણ દરવાજા છે, એ ત્રણેય દરવાજે એક સરખી નીકળે ને એટલી મારી પાસે ગાય છે, અને પાણી પીવાનો અવાડો છે ત્યાં ગાયો જે પીવે એવા મારી પાસે પાંચ અવેડા છે, તો ત્યાં પાંચે અવેડે એક સરખી ગાયો પીવે એટલી મારી પાસે ગાયો છે. તો હું તો ભાઈ આમાં થોડો ઘૂમરે ચડ્યો, મારે ગણતરી કરવી પડે એમ છે કે કેટલી એની પાસે ગાયો છે. તો તમને બધાને શું લાગ્યું, તમારે એમની એકેશભાઈ પાસે કેટલી ગાયો હશે કે જે પાંચ અવેડે એક સરખી પી શકે, સાત આવી રીતે ફરજામાં એક સરખી બાંધી શકે, અને ત્રણ દરવાજે એક સરખી નીકળે, તો ટોટલ કેટલી ગાયો હશે? તમે બધા આમાં કોમેન્ટ કરીને જવાબ આપજો. જો ભાઈ આમદેવભાઈને તો આપણે આમદેવભાઈ બધાને ઉખાણા પૂછતા હતા, આપણે પૂછી નાખ્યું છે. હવે તમે બધા ફટાફટ કમેન્ટમાં આન્સર આપી જ દેજો. ગૌશાળાથી ઘરે આવી ગયા છે, અને રામ આમદેવભાઈ અને ગોપાલભાઈ ને બધા આવ્યા હતા. તો મહેડાને ખૂબ જ મજા આવી છે, ને એ લોકો ભાઈ આમદેવભાઈ ને ગોપાલભાઈ વિઝિટ કરવા આવ્યા હતા ગૌશાળાની. અમને બધાને મજા આવી, પછી નવા વાતો છે તો કહી રહી, અને આમદેવભાઈ બધા ઉખાણા કહેતા હતા, તો બહુ મજા આવી. તો હાલો તો હવે બપોરનું ટાણું થઈ ગયું છે, ને જમવાનું ટાણું થઈ ગયું છે, તો હવે જમી લઈએ ફટાફટ. તો અહીંયા તો બધી તૈયારી બે હાવ વાવ કરીને કરી લીધી છે. તો જય શ્રી કૃષ્ણ. માં જય શ્રી કૃષ્ણ. હાલો બધા બપોરા કરવા તૂટ્યા, ડુંગળી ગોવાનો ક્યાંક
અને જય શ્રી કૃષ્ણ દિવ્યા, જય શ્રી કૃષ્ણ. હાલો બપોરા કરવા, હાલો બપોરા કરવા. જો મસ્ત મજાનું શાક, કેરી નું ને ગુવાર નું ને છાસ ને મજા આવી જાય. કા તો કોઈ હો ઘર માં ને આઠ ના કુતરા ના આપણે બધા મીઠાઈ ના અંતે રાતે આપણે ઈ કરવા પણ હતા છે ને. આપણે નવા નવા આથણા હોય, નવા નવા આથણા હોય ને આથણા દઈ ને આ જો આ ઘર માં લાવો તો માં જરા કોરા કરો ને. આ ગરમર કોણ કોણ આ ગરમર ખાય છે ને ભાઈ, જરા કમેન્ટ બોક્સમાં કહી દેજો. કારણ કે ઘણા બધાને તો ભાવતું નથી ગરમર, મારો ફેવરિટ ગરમર છે ને મજા જ આવી જાય છે. ઘણા બધા કે આ થળિયા જેવું થોડું ખવાય ભાઈ, મજા હકીકતે ખાવાની તો બહુ જ આવે છે ને ભાવે એના માટે. હાલો તો મસ્ત મજાનું શાક છે ને ફટાફટ ખાઈ લઈએ. હમણાં એવું છે બધા જો જીન તીન રાંધા જ રાખે અને આપણે રાંધવાનું તો કઈ આવતું નથી, કઈ તૈયાર લઈને ખાઈએ હશો આપણે. દૂધ ભરી અને ઘરે આવી ગયો છું ને. આપડે દૂધ પણ 1.5 લિટર લઈ આવ્યો છે ઘર હાટો. અને અહિયાં સાફ સફાઈ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ દાયરા ને જય શ્રી કૃષ્ણ. જો આમ બધે જાળવાની બધી સાફ સફાઈ, એક દી હાહુ જાડવા કાપે, બીજે દી વહુ પાણી સાટે. અરે તમે બે હું પાપ ધર્મ નું ચાલુ કર્યું છે. જાય તો વાહ સરસ. હાલો તો એ ક્લીનિંગ થાય છે અને હાલો તો આપડે ઘેર ઉપર વૈયા છે.